નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડા શાસ્ત્રના અભ્યાસ સત્રમાં તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પ્રકરણ નંબર 5 ની શરૂઆત કરી ચૂક્યા છીએ. અમુક સૈદ્ધાંતિક ભાગ પણ તમે જોઈ ચૂક્યા. વ્યાખ્યાયિત પદ રચના હોય, પદ્ધતિ કે પદ્ધતિને લગતી વાતો હોય જેમાં કાલ્પ્યસન બાહુલી એને તમે ઓળખો છો. ઉપરાંત તમે કાલ્પ્યસન જે છે એની એ રીતથી પદ્ધતિથી કઈ રીતે આપણે વિષમતા તૈયાર કરી, વિષમતા મેળવો એ પણ શીખી ગયા છો. તો ચલો હવે વર્ગીકૃત માહિતીની અંદર એમાં પણ સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આપણે વિષમતા અને વિષમતા તૈયાર કરીએ. તો એવું જ કંઈક ઉદાહરણ જે છે એ આપણે લેશું આજે ટેક્સ્ટબુક મુજબ. ઉદાહરણ નંબર 2 છે, જેના રકમના શબ્દો આ રીતે કંઈક છે. 100 કંપનીના વાર્ષિક કર અંગેની નીચેની માહિતી પરથી કાલ્પ્યસનની પદ્ધતિથી વિષમતા અને વિષમતા શોધો. આવું આપણે કીધેલું છે. ચલો કાલ્પ્યસનની રીતથી આપણે કીધું છે અને માહિતીમાં 100 કંપની આપેલી છે, બરોબર. પરંતુ એ થી વિશેષ કે અહીં માહિતીમાં શેની વિષમતા અને વિષમતા મેળવવાનું કીધું છે, તો અહીં કીધું છે વાર્ષિક કર અંગેની માહિતી. ચલો એ તો તમે હવે જાણો છો વાર્ષિક કર આપણા માટે શું હોય, અવલોકન X. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટક રચના જો તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે પ્રમાણે છે, પરંતુ અહીં જવાબ કોષ્ટક તરીકે મેં અહીં મૂકેલી છે, જેમાં વર્ગીકૃત માહિતીમાં વર્ગો આપ્યા છે. વાર્ષિક કર લાખ રૂપિયામાં 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. તો વિદ્યાર્થી મિત્રો આ વર્ગ રચના જો તો કેવી છે, નિયમિત છે. હા, ઉપરાંત વર્ગોનો પ્રકાર એ તો તમે હવે જાણો છો, અત્યાર સુધી કેટલા બધા દાખલાઓમાં આ વસ્તુ જોઈ ચૂક્યા છીએ. તો વર્ગોનો પ્રકાર એટલે નિવારક કે અનિવારક વર્ગ રચના. કહેવાનો મતલબ એવો થાય છે કે અહીં અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ આપેલા વર્ગોમાં સમાન આવે છે કે નહીં. હા, સમાન છે. જેમ કે 20 અને 20, 40 અને 40, તો નિવારક વર્ગ રચના છે. વર્ગ લંબાઈ એ પણ સમાન છે. કેટલી છે જો તો ભાઈ, તો કે 20 ની છે. તો અહીં સતત નિવારક વર્ગ રચના વાળું આવૃત્તિ વિતરણ છે. બાજુમાં કંપનીઓની સંખ્યા છે 5, 20, 40, 25, 6 અને 4. આવૃત્તિ વિતરણ હોય, વર્ગ રચના હોય, તો બાજુની કોલમમાં કોણ હોય, આવૃત્તિ જોઈએ. તો ચલો વર્ગ 0 થી 20 થી લઈ અને 100 થી 120, 6 વર્ગોમાં વર્ગીકૃત. જ્યારે કંપનીઓની સંખ્યા આપણા માટે આવૃત્તિ F. મેળવવાનું શું, તો કે વિષમતા અને વિષમતા. ચલો વિષમતા અને વિષમતા મેળવવા હોય તો તમે છેલ્લે જોઈ ચૂક્યા હતા એટલા ઘટકો, એટલા પદો જોઈએ, કિંમતો જોઈએ. તો સૌ પ્રથમ કોષ્ટક રચના, જેના દ્વારા આપણે મધ્યક અને બહુલક તૈયાર કરવાનો છે. જ્યાં સુધી બહુલક શક્ય હોય ત્યાં સુધી આપણે બહુલક સીધી રીતે મેળવીશું, નહીતર આસાદી સૂત્ર, બરોબર છે. પરંતુ અત્યારે કિંમતમાં આવૃત્તિ જો સૌથી મોટી આવૃત્તિ એક જ વખત છે. નિયમિત વર્ગ રચના છે તો એનો મતલબ એવો થશે આપણે બહુલક સીધી રીતે મેળવી શકીએ છીએ, નહીતર આ સાધનનો ઉપયોગ કરવો પડત. તો અહીં મધ્યક, બહુલક, ત્યારબાદ પ્રમાણિત વિચલન, ત્યારબાદ વિષમતા એસકે સ્ક્યુનેસ અને ત્યારબાદ વિષમતા અંક મેળવીશું. તો આટલી કિંમતો આપણે તૈયાર કરીએ છીએ, એના માટે કોષ્ટક જોશે. તો કોષ્ટકની જરૂરી કોલમ તૈયાર કરતા છે. સૌપ્રથમ વર્ગ આપ્યા છે તો મધ્યક માટે જોઈએ ભાઈ X, મધ્યસ હોય તો CF, બરોબર, અને બહુલક હોય તો પુનરાવર્તિત થતો અવલોકન અથવા તો સૌથી મોટી આવૃત્તિ, બરોબર છે. ચલો તો અત્યારે X તૈયાર કરીએ. હવે મેં આ કિંમત માટે કોલમ ખાલી છોડી દીધી પહેલેથી જ, કારણ તો કે વર્ગ જે છે એમાંથી જ આપણે બધી કિંમત X તૈયાર કરીએ છીએ, તો ત્યાંથી આપણે સીધી રીતે કિંમત મૂકી શકીએ એના માટે, અથવા તો નજીકથી આપણે કિંમતની ગણતરી ફટાફટ લઈ શકીએ છીએ. તો અહીં અધ પ્લસ ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત, તો 0 + 20 / 2 = 10 થશે. પછી આપણે જાણીએ છીએ ભાઈ કે ભાઈ નિયમિત અને વર્ગ લંબાઈ સરખી હોય તો મધ્ય કિંમત જે છે એમાં વર્ગ લંબાઈ C ઉમેરતા જવાના અને બાકીની બધી કિંમતો તૈયાર થશે. તો વર્ગ લંબાઈ છે 20, 10 + 20 = 30, + 20 = 50, + 20 = 70, + 20 = 90 અને + 20 = 110. હવે આગળ તો કે મધ્ય તૈયાર કરવા માટેની રીત જોશે, કઈ રીતનો ઉપયોગ કરીએ. તો અહીં અવલોકન આંકડાઓ જો તો વર્ગીકૃત છે એટલે ટૂંકી રીતનો ઉપયોગ કરાય, બીજું કાંઈ જોવાનું હોતું નથી. પરંતુ ટૂંકી રીતમાં પણ અહીં સતત આવૃત્તિ વિતરણ છે, આંકડાઓ મોટા જોઈએ એટલા માટે વિચલન જે છે એની રીતનો ઉપયોગ કરશે, એટલે વિચલિતતા દૂર કરીને આપણે મધ્ય તૈયાર કરીએ.
તો ટૂંકી રીતમાં ધારણ માટે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો અત્યારે p મેળવીએ x માઇનસ a ભાગ્યા c, જ્યાં a ની ધારણા આપણે x માંથી લેવાના છીએ. તો અત્યારે x જેની અંદર 50 ધારી લો સરેરાશ કિંમત પ્રમાણે, જરૂરી નથી એ જ ધારવા, કોઈ પણ કિંમતની આપણે ધારણા લઈ શકીએ છીએ. c એ વર્ગ લંબાઈ છે, તો આ દરેક વર્ગની નિયમિત વર્ગ લંબાઈ c જે 20 આપેલા છે નો ઉપયોગ કરીએ. હવે તમે જાણો છો જે સંખ્યા ધારેલી છે એની સામે શું કરાય, d 0 મૂકી દેવાય. કારણ શું ભાઈ, તો કે તપાસતા જઈએ 50x છે, a 50 થાય તો 50 માઇનસ 50 0, છે 22 હોય તો પણ 0, ઉપર તરફ માઇનસ 1 માઇનસ 2, નીચે તરફ 1 2 અને 3, બરોબર છે. ચલો હવે ગણતરી ટેસ્ટ કરીએ ને કઈ રીતે બન્યું. તો ભાઈ અહીંયા 90 છે, 90 માંથી 50 થશે કેટલા આવશે 40, 40 ભાગ્યા 20 કરું તો 2, 2 મળી ગયા. અહીંયા 10 છે, માઇનસ 50 કરું માઇનસ 40 થશે, ભાગ્યા 20 કરું માઇનસ 2, તો તૈયાર છે. ચલો 110 માંથી 50 બાદ કરું 60 ભાગ્યા 20 કરું 3, તૈયાર છે. તો અહીં સિગ્મા ડી ની આવશ્યકતા રહેશે, હોય તો આપણે ઉપયોગમાં લેવાના, ન હોય તો નહીં. પણ અહીં આવતી એફ આઈ પાછળ ડી ની જરૂર નથી, એફ ડી મળશે. એટલે એફ ડી મેળવીએ, એફ ગુણ્યા ડી એટલે એફ ડી. ચલો તો એફ 5, ડી 2 માઇનસ છે, 5 ગુણ્યા 2 માઇનસ, તો 5 2 10, 20 ગુણ્યા 1 તો માઇનસ, 40 ગુણ્યા 0 40, 25 ગુણ્યા 1 કરો 25, 6 ગુણ્યા 2 12 થશે, 4 ગુણ્યા 3 એ પણ 12 થશે. માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ પ્લસ તો પ્લસ થવાના જ, બરોબર. હવે તો કે એફ ડી પછી એફ ડી વર્ગ પણ મેળવતા જઈએ, પ્રમાણે વિચલન તૈયાર કરવું છે આપણે. તો એફ ડી વર્ગ, તો એફ ડી ગુણ્યા ડી થશે 10 માઇનસ 2 માઇનસ 10 તો 20 માઇનસ માઇનસ પ્લસ, 20 ગુણ્યા 1 કરો 20 એક 20 માઇનસ માઇનસ પ્લસ, 0 ગુણ્યા 0 0, 25 ગુણ્યા 1 25, 12 ગુણ્યા 2 કરીએ 12 2 24, 12 ગુણ્યા 3 કરીએ 12 3 36. ચલો કોલમમાં કિંમતો તૈયાર. હવે હવે લઈએ આપણે સરવાળો, જ્યાં જરૂર છે ત્યાં સરવાળો આપી દઈએ. x ને અત્યારે આવશ્યકતા નથી, f ને હાલ જરૂર છે એના વગર n શક્ય નથી, પણ n તૈયાર છે ક્યાં, જો આ કેટલી કંપની, 100 કંપની, અહીં કોઈ ચિહ્ન મૂકી દીધા 100 જ હોય. જો ટેસ્ટ કરી લો 20 40 60 60 20 80 80 5 85 5 90 90 6 4 10 100 પૂરા, બરોબર છે. હવે તો કે ભાઈ d જે છે એના સરળની આવશ્યકતા છે, એટલે f d પાસે જઈએ, સિગ્મા f d મેળવીએ. તો અહીં 10 20 30 થાય, સરખી નિશાની સરવા માઇનસ 30, પછી 25 બરાબર, અહીંયા 12 12 24, તો 25 ને 24 કેટલા થાય 49 થશે. ઉપર કેટલા હતા ભાઈ, તો કે 30 હતા, 49 એમાંથી આપણે શું કરીએ, તો કે 30 બાદ કરી નાખીએ કેટલા વધશે 19, એ પણ કેવા પ્લસ, કેમ કે અહીં 49 પ્લસ મોટા હતા, અહીં 30 એ નાના છે, જ્યાં મોટા બધી નિશાની. હવે અહીં એફ ડી ને વર્ગ, તો એનો સરવાળો કરીએ, સિગ્મા એફ ડી વર્ગ થશે, જેમાં 20 પ્લસ 20 40, 40 પ્લસ 25 ના 20 લઈએ તો કેટલા થશે 60, 60 પ્લસ 20 80, 80 પ્લસ 30 કરો 110, 110 પ્લસ બીજા 10 120, કેમ કે 6 ને 4 10 થશે, 120 પ્લસ 5 125, સિગ્મા એફ ડી વર્ગ તૈયાર. હવે કે સૌપ્રથમ મધ્ય, ત્યારબાદ બહુલક, ત્યારબાદ પ્રમાણિત વિચલન, અને ત્યારબાદ શું કરીએ આપણે, તો કે સ્ક્યુનેસ, વિષમતા અને વિષમતા તૈયાર કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો મધ્યક મેળવી લઈએ. તો મધ્યક x બાર, તેથી x બાર બરાબર a પ્લસ સિગ્મા એફ ડી છેદમાં n ગુણ્યા c, જો ઉપયોગ કરેલા હોય તો લેવાના. હવે a ની ધારણા 50 છે, તો a ના સ્થાને 50 મૂકી દઈએ, પ્લસ સિગ્મા એફ ડી 19 આવ્યા, છેદમાં n કેટલા છે 100, ઉપરાંત ગુણ્યા c કેટલા છે 20, સાદુરૂપાતે અહીં 0 0 ઉડી જશે,
पचास प्लस एक जीरो डिजाइ ओगनीस गुणिया बे करिए ओगनीस टू आड़तरीस छेद में वधशे दस। तो हवे आड़तीस भाग्या दस करो त्रण पॉइंट आठ थशे प्लस पचास करो त्रेपन पॉइंट आठ। શું છે એકમ? લાખ રૂપિયા। ત્રેપન પોઈન્ટ આઠ લાખ રૂપિયા જે છે એ માધ્યમ। હવે માધ્યમ પછી જોશે બહુલક, બરોબર છે? તો બહુલક તૈયાર કરીએ, પણ બહુલક માટે આ વખતે જો તો ભાઈ મોટું સૂત્ર જોશે, બરોબર કે નહીં? કારણ વર્ગીકૃત છે તો જરૂરી કિંમતો પહેલા તારવી લઈએ। સૌથી મોટી આવૃત્તિ 40, સામેના વર્ગમાં અધસ્થિમ બિંદુ 40, બરોબર છે? પછી આવૃત્તિમાં સૌથી આપેલી મોટી આવૃત્તિની ઉપરની આવૃત્તિ અને નીચેની આવૃત્તિ અને વર્ગ લંબાઈ, તો અહીં L બરાબર કેટલા છે? તો કે 40। તેમજ C બરાબર 20, FM કેટલા? સૌથી મોટી આવૃત્તિ કેટલી? 40। ઉપરની F1 20, તેમજ F2 કેટલા? ઓકે, નીચેની આવૃત્તિ 25। હવે આપણે શું કરીએ? તો કે સૂત્ર લઈએ અને સૂત્રમાં કિંમત મૂકીએ। તો બહુલકનું વર્ગીકૃત માહિતીનું સૂત્ર શું છે? બહુલક મોડ માટે L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C। હવે હવે કિંમતો મૂકી દઈએ અને સાદરૂપ આપીએ, તો L કેટલા? તો કે આર્યા 40 પ્લસ FM એ પણ 40 માઇનસ F1 કેટલા છે? તો કે F1 છે 20 છેદમાં 2FM, તો 2 ગુણ્યા 40, FM ની કિંમત 40 છે, માઇનસ F1 જે 20 છે, માઇનસ F2 કેટલા? F2 25 ગુણ્યા C, C કેટલા છે? તો કે 20 વર્ગ લંબાઈ C તૈયાર કરેલા હતા। સાદરૂપ આપીએ, અંશમાં બાદબાકી 40 માઇનસ 20 ગુણ્યા 20 થશે, છેદમાં 40 ગુણ્યા 2 અને 20 માઇનસ 25 2 નો સરવાળો, સરખી નિશાની હોવાથી તો અહીં થશે 40 પ્લસ 400 સેના આવ્યા? તો કે 40 માઇનસ 20 ગુણ્યા 20, 40 ગુણ્યા 2 કરો 80 માઇનસ 20 અને 25 નો સરવાળો થશે 45। સાદરૂપ લઈએ તો 40 પ્લસ 400 ભાગ્યા 80 માઇનસ 45 કરો તો કેલ્ક્યુલેટરમાં કેટલા આવે છે? જો જી 35 આવે છે, બરાબર। 400 ભાગ્યા 35 કરો 11.43, રાઉન્ડ ફિગર કિંમત સાથે 40 પ્લસ 11.43, તેથી બહુલક કેટલો મળશે? 40 પ્લસ 11 કરો એટલે 51.43 લાખ રૂપિયા। ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા માધ્યમ અને બહુલક બંને તૈયાર છે। સ્ક્યુનેસ મેળવવા માટે એટલે કે વિષમતા મેળવવા માટે, એસકે મેળવવા માટે આ બેનો તફાવત તો એ થઈ જશે, પરંતુ વિષમતા આંક માટે પ્રમાણિત વિચલન જોઈએ, તો એ પણ પહેલા મેળવી લઈએ અને પછી શું કરશે આપણે? તો કે વિષમતા તૈયાર કરીએ। વિદ્યાર્થી મિત્રો, હવે મેળવીએ છીએ આપણે વિષમતા મેળવવા માટે પ્રમાણિત વિચલન। પ્રમાણિત વિચલન એસ S બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા FD સ્ક્વેર છેદમાં A માઇનસ સિગ્મા FD છેદમાં A આખા કૌંસને વર્ગ ગુણ્યા વર્ગમૂળની બાર C, ખાસ ધ્યાન રાખવાનું। અને જો તમે C નો ઉપયોગ કર્યો હોય તો ધ્યાન લેવાના રહેશે, ન કર્યો હોય તો નહીં લેવાના। સાદરૂપ માટે કિંમત સૂત્રમાં લઈ આવીએ, સિગ્મા FD ને વર્ગ 125 મળ્યા હતા, એ 100 કંપની 100 છે, માઇનસ સિગ્મા FD તો કે તો 19 છે, છેદમાં
શું આવશે? કૌંસને વર્ગ ગુણ્યા સી. સી આપણા કેટલા છે? 20. તો એ સાદરૂપ આપીએ, 125 ભાગ્યા 100 તો 1.25 થશે, બરાબર? તો બરાબર વર્ગની અંદર 1.25 માઇનસ. હવે 19 ને વર્ગ અને 100 ને પણ વર્ગ એ રીતના છૂટું પાડીને કરીએ તો પણ ચાલે, અથવા 19 ભાગ્યા 100 કરીને વર્ગ કરીએ તો પણ ચાલે. 19 ને વર્ગ કેટલા થાય? 361 થશે, અને છેદમાં 100 ને વર્ગ તો કે 10000 થાય, તો 361 છે ભાગ્યા કરવાનો 10000, તો 0.00361 થશે, બરોબર છે? તો અહીં આપણે લખી નાખીએ 19 ભાગ્યા 100 કૌંસ ને વર્ગ, ડાયરેક્ટ વર્ગ લખી નાખી 0.03061, બરોબર? વર્ગમૂળની બહાર 20 એના એમ જ રહેશે. ચલો તો ગુણ્યા 20 લખી નાખો, અને બે ની બાદબાકી જો કે દેવા છે 1.2139, બરોબર ને? ચેક કરી લો, વર્ગમૂળની અંદર આવશે ગુણ્યા કેટલા આવશે? તો કે 20, બરોબર છે? હવે જો 1.2139 એનું વર્ગમૂળ કરો અને ગુણ્યા 20 કરો, કેટલા આવ્યા? તો કે કિંમત આવે છે 22.0354, બરોબર છે? હવે એને શું કરી નાખીએ? તો કે રાઉન્ડ ફિગર કરી નાખીએ, જે અહીંયા લખી નાખીએ છીએ અત્યારે 22.0354, જેની રાઉન્ડ ફિગર કેટલી થશે? તો કે 22.04, બરોબર? એ પણ કેવા લાખ રૂપિયામાં. તો એસ તૈયાર છે. હવે કે હવે મેળવીએ આપણે એસ કે વિષમતા, એના માટે ભાગ્યક અને બહુલક બંને તૈયાર છે, નો ઉપયોગ કરીએ. સ્ક્યુનેસ એસ કે, તેથી એસ કે બરાબર માધ્યક એક્સ બાર માઇનસ મોડ એમ ઓ બહુલક. એક્સ બાર કેટલા છે? 53.8 માઇનસ બહુલક આપણા કેટલા છે? 51.43 લખી નાખીએ, 51.43. ચૌદ ભાઈ બંને ની બાદ બાકી કેટલી આવી? 2.37, કારણ શું? 0.80 માંથી 43 રહે, તો 37 વિધા 53 માંથી 51 જશે, તો 2 વિધા, તો 2.37. ચલો એસ કે વિષમતા તૈયાર. કેવી છે? ધન કે ઋણ? જો કિંમત ધન આવી હોય તો તફાવત ની કિંમત ધન આવી હોય તો ધન વિષમતા, અને તફાવત ની કિંમત ઋણ આવી હોય તો ઋણ વિષમતા. પણ કદાચ તમે વિષમતા સુધી પહોંચો એ પહેલા તમારે જાણવું હોય તો જ્યારે અહીંયા તમારા મધ્યક અને બહુલક મળી જાય ત્યારે હંમેશા જો મધ્યક મોટો હોય બહુલક કરતા તો વિષમતા ધન આવશે, અને જો બહુલક મોટો હોય મધ્યક નાનો હોય તો વિષમતા ઋણ આવશે. પણ માની લ્યો કે આ બંને જે છે સરખા એવા તો વિષમતા નથી, ઝીરો વિષમતાનો અભાવ, તો વિષમતા યોજવાનો થતો નથી, બરાબર? પરંતુ અહીં વિષમતા છે 2.37, તો આપણે શું કરીએ? વિષમતાંક તૈયાર કરીએ. વિષમતાંક જે જે બરાબર એસ કે છેદમાં એસ, એસ કે ભાગે એસ કરી એસ કે ની કિંમત 2.37 આવી, બરાબર? એસ કે લાવ્યા તો કે એસ છે 22.04, તો 2.37 ભાગ્યા 22.04 તો કેલ્ક્યુલેટરમાં જો 0.11 મળે છે, તો 0.11 જે આપણો જવાબ માંગેલો વિષમતાંક. અને વિષમતાંક જો તો 0.11 આવ્યો, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એવું સૂચન પણ કરી શકીએ છે 0.11 એ 0 ની ખૂબ જ નજીક છે, તેથી આ માહિતીમાં વિષમતા ખૂબ જ નહિવત માત્રામાં છે, ઓછી છે, તો સમમિત છે અથવા સમમિત ની ખૂબ જ નજીક છે આ આવૃત્તિ વિતરણ એવું કહી શકીએ છીએ. કારણ શું? જેનું નામ શું છે? આવૃત્તિ વિતરણની વિષમતા, એટલે આવૃત્તિ વિતરણની અંદર વિષમતા રહેલી છે આપણે શોધીએ છીએ, કારણ કે 0.11 જેટલી જ છે, એનો મતલબ કે આ ખૂબ જ નહિવત માત્રામાં વિષમ છે, એને કારણે સમમિત છે એવું કહી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલા સાથે ફરીથી મળીએ, ત્યાં સુધી આવજો.